બાળકો, તમે નિશાળેથી છૂટીને શું કરો છો? ઘરની બહાર જાઓ છો ને અને તમારા મિત્રો સાથે રમો છો ને? ભારતમાં ઘણી મુખ્ય રમતો છે, જેવી કે કબડ્ડી, ખો પસાર વગેરે. ચાલો બાળકો, આજે આપણે કેટલીક રમતો વિશે સમજીએ. બાળકો, તમે જે ચિત્ર જુઓ છો તે કબડ્ડીના મેદાનનું છે. તેમાં 6 મીટર લાંબી અને 1 મીટર પહોળી પ્રતીક્ષા પ્રદેશ છે. 11 મીટર લાંબી અને 1 મીટર પહોળી ટક્કર પટ્ટી છે. તેની વચ્ચે મધ્ય રેખા દર્શાવવામાં આવી છે. તેના બંને બાજુ રેખા છે, તે અંતરેખા કહેવામાં આવે છે. 6 મીટર લાંબી અને 1 મીટર પહોળી 2 બોનસ રેખા છે અને 2 લંબઘન રેખા દર્શાવવામાં આવી છે. ચાલો બાળકો, આજે આપણે કબડ્ડીની રમત વિશે સમજીએ. કબડ્ડી ભારતનો સૌથી લોકપ્રિય રમત છે. આ રમતથી ચપળતા, શરીર પરનું નિયંત્રણ, ત્વરિત નિર્ણય શક્તિ, તાકાત વગેરે બાબતોનો વિકાસ થાય છે. ભારતના મોટાભાગના શહેરો અને ગામડાઓમાં આ રમત રમાય છે. આ રમત ભારતીય છે. મર્યાદિત સાધન અને મેદાનમાં તે રમી શકાય છે. ચાલો બાળકો, આજે આપણે ખાડાકૂદ રિલે રમત વિશે જાણીએ. આ રમતની ટુકડીમાં ઓછામાં ઓછી 10ની સંખ્યા હોય છે. 5 થી 7 મીટરના ખાડાનું નિશાન કરવાનું રહેશે. ચાલો બાળકો, આજે આપણે વજન વહન રિલે રમત વિશે જાણીએ. આ રમતનું મેદાન 5 થી 7 મીટરનું હોય છે. આ રમતમાં 10 બાળકો સરખા વજનના લેવામાં આવે છે. ચાલો બાળકો, આજે આપણે ઉપર નીચે દડો પસાર રિલે રમત વિશે જાણીશું. આ રમતમાં વર્ગરચના એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા 10 લેવામાં આવે છે અને આ રમત રમવા માટે ફૂટબોલ કે વોલીબોલના દડાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો બાળકો, આજે આપણે ત્રિપગી દોડ રિલે રમત વિશે જાણીએ. દરેક ટુકડીમાં વિદ્યાર્થીઓ બબ્બેની જોડ બનાવશે. રૂમાલ કે પટ્ટા વડે બંને પોતાના અંદરના પગ બાંધી જોડમાં ઊભા રહેશે અને ત્યારબાદ રમત શરૂ કરવામાં આવશે. ચાલો બાળકો, આજે આપણે ટપ્પા પસાર રિલે રમત વિશે જાણીએ. આ રમતમાં વિદ્યાર્થીઓની સંખ્યા 10ની રહેશે. સંજ્ઞા મળતા પહેલા નંબરનો વિદ્યાર્થી હાથમાં બેટન લઈને દોડશે અને નક્કી કરેલ જગ્યાએ ગોળ ફરી પાછો આવી બીજા નંબરના વિદ્યાર્થીને બેટન આપશે અને તે છેલ્લા નંબરની પાછળ ઊભો રહેશે. બીજા નંબરનો વિદ્યાર્થી ત્રીજાને બેટન આપશે. આમ રમત રમાશે. ચાલો બાળકો, આજે આપણે ખો પસાર રિલે રમત વિશે જાણીએ. આ રમતમાં 9 થી 10 વિદ્યાર્થીઓની એક એવી સરખી ટુકડીઓ પાડવી, આગળની ટુકડીની પાછળ 3 મીટરનું અંતર રાખવું, દરેક વિદ્યાર્થીઓ વચ્ચે 2 મીટરનું અંતર રાખવું. ચાલો બાળકો, આજે આપણે સર્પાકૃતિ દોડ રિલે રમત વિશે જાણીએ. આ રમતમાં વિદ્યાર્થીઓની ટુકડી પાડવી, દરેક ટુકડી વચ્ચે 3 મીટરનું અંતર રહે તેમ ઊભા રાખવા, 3-3 મીટરના અંતરે વસ્તુ મૂકી દરેક વચ્ચેથી સર્પાકૃતિની રીતે દોડવાનું રહેશે. 15 મીટર દૂર દરેક ટુકડી સાથે ફરીને નિશાન પાસે આવવું. બીજા ક્રમના વિદ્યાર્થીને તાળી આપશે. જે ટુકડીનો છેલ્લો વિદ્યાર્થી રમત વહેલી પૂરી કરશે તે વિજેતા ગણાશે. ચાલો બાળકો, આજે આપણે દડો ઝીલ રિલે રમત વિશે જાણીએ. આ રમતમાં વોલીબોલનો ઉપયોગ થાય છે. સરખી 4 ટુકડીઓ પાડવી, આ 4 ટુકડીઓ મેદાન તરફ મો રાખી ઊભા રહેશે.
ચાલો બાળકો, આજે આપણે અક્કલ ગુલી રમત વિશે શીખીશું। આ રમતમાં 6 મીટરની ત્રિજ્યાનું વર્તુળ દોરવું, વર્ગની સંખ્યા 20-30 વિદ્યાર્થીની રાખવામાં આવે છે। આ રમતમાં બે વિદ્યાર્થી સિવાય બીજા વિદ્યાર્થી એકબીજાના હાથ પકડી ગોળમાં રહેશે। બે વિદ્યાર્થીમાં એક દાવ લેનાર અને બીજો દાવ આપનાર રહેશે અને તે વર્તુળની બહાર દોડશે। આજે આપણે અધ્ધર દડો રમત વિશે જાણીએ। આ રમતમાં વોલીબોલનો ઉપયોગ થાય છે અને 20 કે 30 વિદ્યાર્થીઓ રહેશે। દરેક ટુકડી પાસે એક વોલીબોલ હોય છે। 5 થી 7ની સંખ્યા એક એવી ટુકડીઓ પાડવી, દરેક ટુકડીને ચોરસ જગ્યામાં રાખવાનું રહેશે। દરેક ટુકડીના વિદ્યાર્થીઓ દડાને વારાફરતી હવામાં ઉછાળશે। બાળકો, આજે આપણે ધાર્યો દાવ રમત વિશે જાણીએ। આ રમતમાં 18x9 મીટરનું મેદાન હોય છે। મિની વોલીબોલનો એક દડો લેવો, 2 મીટર ઊંચી નેટ બાંધી આ રમત એકસાથે 2 ટુકડીઓ રમશે। દરેક વિદ્યાર્થીને અલગ અલગ ચોકમાં ઊભા રાખી મેદાનના છેડેથી દડાને મારશે। આ રમત શરૂ થશે, કયા મુજબના ચોકમાં દડો પડશે તેને એક ગુણ અપાશે, 11 ગુણ કરશે તે વિજેતા ગણાશે। ચાલો બાળકો, આજે આપણે ઘેરો રમત વિશે જાણીએ। આ રમતમાં મેદાન વ્યવસ્થા 6x6નું હોય છે અને વર્ગ સંખ્યા 20-40 બાળકોની હોય છે। આમાં 6 વિદ્યાર્થી દાવ આપનાર રહેશે, બીજો બહાર ઊભા રહેશે। સંજ્ઞા મળતા આ 6 વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓને ઘેરવા દોડશે, આમ રમત આગળ ચાલશે। બાળકો, આજે આપણે ચઢાઈ કરનાર પક્ષના કૌશલ્યો વિશે જાણીએ। 1. દમ ઘૂંટવો, 2. લંબઘન રેખા ઓળંગવી, 3. લાત મારવી, એમાં 1. આગળ લાત, 2. ત્રાંસી લાત, 3. પાછળ લાત, 4. પગ વડે સ્પર્શ, 5. ઘેરો તોડવો, 6. છાપો મારવો અને 7. પગ છોડાવવો। બાળકો, આજે આપણે બચાવ પક્ષના કૌશલ્યો વિશે જાણીએ। 1. પગ પકડવો, 2. હાથ પકડવો, 3. બંને ઘૂંટણો પકડવા, 4. હાથ અને પગ પકડવા, 5. ઘેરો ઘાલવો અથવા કવર કરવું, એમાં 1. વ્યક્તિગત ઘેરો, 2. સાંકળ ઘેરો, 6. ડાઈ મારીને પકડવો, 7. લંબઘન રેખા ઓળંગતા અટકાવવો। ચાલો બાળકો, આજે આપણે કેટલીક રમતો શીખ્યા, એ રમતોને આધારે મૂલ્યાંકન કરીએ।